સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના છાપડીયા વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી જર્જરિત અને ભયજનક હોવા છતાં ઈડર નગરપાલિકા અમદાવાદ બોપલની ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે ટાંકી આસપાસ વસવાટ કરતા સ્થાનિક રહીશોનો જીવ જોખમમાં મૂકવા માટે જવાબદાર કોણ? ઈડર શહેરના મધ્યમાં આવેલ સાપરિયા વિસ્તાર કે જે સતત દિવસ અને રાત લોકો અને ભારે વાહનોના અવરજવરથી વ્યસ્ત રહે છે અને અહીં સાપરિયા વિસ્તારના રહીશોને અને આજુબાજુના વિસ્તારને પાણી પૂરું પાડતી ટાંકી હાલમાં છેલ્લા કેટલાય સમયથી જર્જરિત અને ભયજનક થતાં સ્થાનિક રહીશોના જીવ પડે કે બંધાયા છે, ત્યારે અહીંના રહીશો દ્વારા વારંવાર ઈડર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં જર્જરિત ટાંકીનો ઉપયોગ બંધ કરી પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી અન્ય જગ્યાએ નવી ટાંકી બનાવી જોખમી ટાંકીને ઉતારી લેવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. પરંતુ નઠોર તંત્રના કાને અવાજ સંભળાતો નથી, જેને લઈ નિર્દોષ ભોરીભારી પ્રજાના જીવ જોખમમાં મુકાયા છે. ઈડર નગરપાલિકા દ્વારા ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 6ના સાપરિયા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત થતાં 6 માસ અગાઉ ઈડર નગરપાલિકા દ્વારા ત્યાંના રહીશોને ભયજનક ટાંકીના આજુબાજુ રહેવું નહીં અને કોઈ ઘટના બને તો અમારી જવાબદારી નહીં એવી ચેતવણી આપતું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં નગરપાલિકા તંત્ર દ્વારા પોતાની જવાબદારી ન હોવાનું જણાવવામાં આવ્યું છે. પરંતુ પાણીની જર્જરિત ટાંકીને વિસ્તારમાંથી દૂર કરી અન્ય જગ્યાએ ખસેડવા માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જ્યારે અહીંના વિસ્તારના લોકો રાત દિવસ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, છતાં ઈડર નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. મસ મોટા ઘરવેરા ઉઘરાવતી નગરપાલિકા પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. જો સ્થવરે આ જર્જરિત અને ભયજનક પાણીની ટાંકી દૂર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમદાવાદના બોપલ વિસ્તાર જેવી મોટી ઉનારત સર્જાય તેમાં નવાય નહીં. રાજેશ ચાવડા, જેડેશ ટીવી, ઈડર. મારી ઘર પાસે પાણીનો ટોકો છે અને રોડ વચ્ચે આવેલો છે, બહુ લીકેજ છે અને પડવાની જોખમ છે. અમને બહુ બીક લાગે છે, ક્યારે પડી જાય અમને કોઈ ખબર પડતી નથી. અમે રહેવું મુશ્કેલ પડી ગયું છે, એટલે આ જલ્દીથી રિપેરિંગ થવું જોઈએ. તમારે શું માગણી છે? અમારા આ ટોકો પાડી નાખીને નવો બનાવવો જોઈએ.